नमस्कार, आप જોઈ રહ્યા છો દી લોકસત્તા। હું છું મનોજ શર્મા। સંસ્કારી નગરી વડોદરામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામી જે અક્ષર નિવાસી છે તેમની 88મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણીની તૈયારીઓ હાલ ચાલી રહી છે। આજવા રોડ ખાતે આ જન્મ જયંતીની ઉજવણી થવાની છે અને આ પ્રસંગે જે તમામ તૈયારીઓની માહિતી છે તે મેળવવા માટે આપણી સાથે છે ગુરુપ્રસાદ સ્વામીજી, તેમની સાથે ચર્ચા કરીશું। સ્વામીજી શું કહેશો કે હરિપ્રસાદ સ્વામીજી એમની જન્મ જયંતી 88મી કેવી તૈયારી? સૌપ્રથમ તો લોકસત્તાના ડિજિટલ મીડિયાના માધ્યમથી વડોદરા સંસ્કારી નગરી અને સમગ્ર ગુજરાતની જનતાને મારા ભાવપૂર્વક જય સ્વામિનારાયણ। પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીના અનંત ઋણ છે અમારી પર, એ ઋણ અદા કરવાનો નંબર પ્રયાસ ગુરુભક્તિ મહોત્સવ સ્વરૂપે થઈ રહ્યો છે। તો સૌપ્રથમ તો આપને એક આમંત્રણ છે, 22 તારીખે રવિવારે સાંજે 7 થી 10 દરમિયાન આ કાર્યક્રમ ઉજવાનાર છે। આજવા રોડ પર લેપ્રેસી ગ્રાઉન્ડમાં આ કાર્યક્રમ ભવ્યતા અને ભક્તિપૂર્ણ હૃદયથી ઉજવાઈ રહ્યો છે, તો આપ સૌને પધારવા માટેનું ભાવભીનું આમંત્રણ છે। બીજી બાજુ વર્ષોથી જેઓએ સ્વામીજીનો નિઃસ્વાર્થ પ્રેમ પામ્યો છે, આત્મીયતાનો સ્પર્શ અનુભવ્યો છે, એવા અનેક સંતો અને સ્વયંસેવક ભાઈઓ આવી ભયંકર ગરમીમાં પણ એક અદ્ભુત ગુરુભક્તિ અદા કરી રહ્યા છે। આપ સૌ અત્યારે જોઈ રહ્યા છો એ પ્રમાણે લેપ્રસી ગ્રાઉન્ડમાં લગભગ 61,000 જેટલા ભક્તો પધારનાર છે, એની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। ખૂબ સરસ મજાનું એક ડેકોરેશન થઈ રહ્યું છે। જેમ ચારધામની યાત્રાની આપણે વાત કરીએ તો બદ્રીધામ ને કેદારધામ એક મુખ્ય આપણા આધારસ્તંભ સમાન મંદિરોને ધામ છે, એનું બદ્રીધામ કે જે ભગવાન સ્વામિનારાયણ પર ખૂબ પ્રસાદીભૂત જગ્યા હતી, એ મંદિરની એક્ઝેક્ટ રેપ્લિકા અહીંયા ડેકોરેશનમાં તૈયાર કરવામાં આવી છે, એ પ્રસાદીની જગ્યા। અને ત્યાં આગળ ખૂબ સુંદર આયોજન થઈ રહ્યું છે, સમાજના તમામ શ્રેષ્ઠીઓ, રાજકારણની તમામ વ્યક્તિઓને આપણે આમંત્રણ આપ્યું છે। લગભગ 61,000 જેટલા ભક્તો પધારનાર છે, લગભગ 200-250 પરદેશી પણ ભક્તો આ ફંક્શનનો લાભ લેવા માટે પધારી રહ્યા છે। ખૂબ સુંદર બેઠક વ્યવસ્થા છે, ખૂબ સુંદર પાર્કિંગની પણ વ્યવસ્થા થઈ ચૂકી છે અને બધા જ ભક્તોને સાનુકૂળતા પ્રમાણે એ ગ્રાઉન્ડ ઝીરોથી શરૂઆત કરી છે એટલે બધાને જ પ્રસાદ જમાડી શકતા નથી, પણ ભક્તોની થોડી થોડી સાનુકૂળતા એડજસ્ટ કરીને એક સરસ મજાનું ફૂડ પેકેટ તૈયાર કર્યું છે, જે બધા જ ભક્તોને પ્રસાદ સ્વરૂપે ફૂડ પેકેટ પણ આપવામાં આવશે। એ પણ 65,000 જેટલા ફૂડ પેકેટ તૈયારી ચાલુ રહી છે। સ્વામીજી, કોઈ પણ કાર્યક્રમ હોય અને જ્યારે ભક્તિનો કાર્યક્રમ હોય, વડોદરાની સંસ્કારી નગરી છે, બહુ સુંદર આયોજન થતા હોય છે, પણ કોરોના કાળમાં આપણે આયોજન વચ્ચે ના કરી શક્યા અને કોરોના કાળ પછી આ એક પહેલો મોટો કાર્યક્રમ હશે, તો ભક્તોમાં અને સંતોમાં કેટલો ઉત્સાહ છે અલગ? છેલ્લા 2-2.5 વર્ષથી કોરોનાના કારણમાં આપણે પ્રોગ્રામ નહોતા કરી શક્યા, અને સૌથી પહેલાં તો ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનીએ, શબ્દ પણ ખૂબ નાનો છે, કે કોરોના કાળમાં આપણને જીવંત રાખ્યા છે, કોરોનાએ આપણને હસતા રમતા રાખ્યા છે અને હેમખેમ એ સમય પસાર કરાવી દીધો છે, એ સૌથી પહેલાં ભગવાનનું એ ઋણ સ્વીકાર કરવો જોઈએ આપણે। બીજી વસ્તુ કે 2.5 વર્ષ પછી આ કાર્યક્રમ થઈ રહ્યો છે એટલે બધાને અદમ્ય ઉત્સાહ છે, અમે તો વિચારતા કે 30-40 હજાર ભક્તો થશે, પણ જ્યારથી આ કાર્યક્રમનું આયોજન થયું છે ત્યારથી ભક્તોનો ઉમંગ ઉત્સાહ તરવાળા જોતા એવું લાગે છે કે 61,000 જેટલા ભક્તો આ ફંક્શનમાં પધારશે અને બધાને જબરજસ્ત ઉમંગ છે, ખૂબ ઉત્સાહ છે। સ્વામીજી, એમના અક્ષર નિવાસી થયા પછી આ એક પહેલો જ કાર્યક્રમ હશે જે એમની ગેરમોજૂદગીમાં થઈ રહ્યો હશે, સંતોની કેટલી મોટી જવાબદારી વધી જાય છે કે જ્યારે એમને આટલું મોટું ઊભું કર્યું હોય અને એમની ગેરમોજૂદગીમાં હજારો લાખો એમના જે બાળકો છે તેમને એ જ રસ્તે આગળ લઈ જવું કેટલી મોટી જવાબદારી? સૌપ્રથમ તો ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામીના શ્રીચરણમાં એટલી જ અંતરથી બધા જ સંતો વતી પ્રાર્થના કરવી છે કે એમને 60 વર્ષ તપશ્ચર્યા કરી અને એક અદ્ભુત આત્મીયતાનો બગીચો ઊભો કર્યો છે, અમે એ બગીચાની જાળવણી કરી શકીએ, એને પાણી પાઈ શકીએ, એને ખાતર આપી શકીએ, એ બગીચાને સાચારથી માવજત કરી શકીએ, એવો ભગવાન અમને બુદ્ધિયોગ આપે, એવી ભક્તિને શક્તિ આપે જેના ફળ સ્વરૂપે એ સાચાર્થમાં એમને ઊભે કરેલ આત્મીય સમાજનું દર્શન કરી શકે અને સેવા કરી શકીએ, એવી ભગવાનના શ્રીચરણો પ્રાર્થના છે। આ ગુરુભક્તિ મહોત્સવ પણ એ જ ભાવનાથી કરી રહ્યા છે કે એમને ઊભું કરેલું આટલો અદ્ભુત યુવા સમાજ, આટલો અદ્ભુત આત્મીય સમાજ, એ સમાજની સાચાર્થમાં જાળવણી થાય, એમની જીવનભાવના વ્યક્તિએ વ્યક્તિ સુધી પહોંચે અને સૌથી પહેલી શરૂઆત અમારા જીવનથી થાય કે જીવનભાવના આત્મસાત કરીને, કોઈ આત્મીય બને કે ના બને, એ જીવનસૂત્ર આત્મસાત કરીને સાચી એમને અંજલિ આપી શકે એવો નમ્ર પ્રયાસ એટલે ગુરુભક્તિ મહોત્સવ છે। કોઈ પણ મહાપુરુષ હોય, મહાસંત હોય, એમના જન્મદિવસ હોય તો કોઈ એવા ઉદ્દેશથી કાર્યક્રમ થતા હોય છે, એક સંદેશ આપવાનો પ્રયાસ હોય છે, આ વખતે કોઈ થીમ કે કોઈ સંદેશ જે આપણે દેશ વિદેશમાં તમામ હરિભક્તોને આપી શકીએ?
मुख्य आत्मीयता जीवन मंत्र लईने धरती पर आया था। 200 करोड़ आध्यात्मिक इतिहास है आपणो भारतीय सनातन संस्कृति एम आत्मीयता शब्द ज हरिप्रसाद स्वामी जी आप्यो एनु ओरिजिनेशन हतुं। ए आत्मीयता थीम पर ज आखो समाज समयो करवा जई रह्या छे। ए साची अंजलि आपणे कदाच एमने कही शकीए एवो एक नम्र प्रयास थई रह्यो छे कि व्यक्ति परिवार समाज अने राष्ट्रमां ए आत्मीयताना बंधनथी बधा बंधाय अने पोताना देहने घर मंदिर बनावे एवी मंगलकारी भावनानी थीम साथे आ फंक्शन थई रह्युं छे। खूब खूब आभार तमारो अमारी साथे चर्चा करवा माटे आता गुरुप्रसाद स्वामी जी जे आ भव्य कार्यक्रम थवानो छे तेना विषे माहिती आपी रह्या हता। आप सर्वे दर्शकोने भावभीनू आमंत्रण छे कि आओ आ संस्कारी नगरीमां आवा महान संतना जे जन्मदिवसनी उजवणी छे अने एक सारा संदेशथी एक आत्मीयतानो शब्द अने संकल्प लईने जेमने आખું જીવન સમાજ માટે કાઢ્યું છે તેમને આજે જન્મજયંતિ છે અને આપ આવો અને તમામ લોકો આ સારા અવસરનો લાભ લો।